દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ પર મોટો આરોપ મૂકી દીધો છે. નમસ્કાર દર્શક મિત્રો, બિહારની અંદર તોડફોડનો ખેલ ચાલી રહ્યો છે. તો અરવિંદ કેજરીવાલને કદાચ એવું લાગ્યું હશે કે બિહાર પછી હવે દિલ્હીનો વારો તો નહીં હોય ને, એટલે એમણે આજે ભાજપની ઉપર એક આરોપ મૂકી દીધો છે કે અમારા આમ આદમી પાર્ટીના 7 ધારાસભ્યોને તોડવા માટે ભાજપે રૂપિયાની કોથળી ખુલ્લી મૂકી દીધી છે અને અમારા ધારાસભ્યોને લલચાવવામાં આવી રહ્યા છે. તો એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, દેશના રાજકારણની અંદર અત્યારે સૌથી વધારે ચર્ચા બિહારની ચાલે છે, કારણ કે બિહારમાં મોટા પાયે ખેલ થવાની શક્યતા છે. હવે આ જે ચર્ચાઓ ચાલી રહી છે એની સાથે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ પર મોટો આરોપ મૂકી દીધો છે. કેજરીવાલે એમ કીધું છે કે ભાજપના નેતાઓ અમારા ધારાસભ્યોને તોડફોડ કરવા માટે સંપર્ક કરી રહ્યા છે અને 7 MLA સાથે સતત વાત કરી રહ્યા છે અને એમને એવું સમજાવી રહ્યા છે, એટલે ભાજપવાળા આમ આદમી પાર્ટીવાળાના ધારાસભ્યોને એવું સમજાવી રહ્યા છે કે શરાબ કૌભાંડનું જે વાત ચાલે છે એમાં અરવિંદ કેજરીવાલની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે અને અમારી સરકાર બનાવીશું અને ભાજપ પર ભાજપની બેઠક પરથી ભાજપ તમને ટિકિટ આપશે અને ફરી તમે ભાજપના ધારાસભ્યો બની શકશો અને દરેક ધારાસભ્યોને 25-25 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી રહ્યું છે એવું કેજરીવાલે કહ્યું. કેજરીવાલ એમ કીધું કે ઓપરેશન લોટસ તો ઘણા સમયથી ચાલે જ છે, પરંતુ હમણાં ભાજપના નેતાઓ ફરી સક્રિય થઈ ગયા છે અને અમારા ધારાસભ્યોને એવું સમજાવી રહ્યા કે તમારા કેજરીવાલ જેલમાં જશે પછી તમને મોટો લાભ મળશે, એટલે તમે અમારી સાથે આવી જાઓ તો ફાયદામાં રહેશો. પરંતુ કેજરીવાલે અત્યારે એવો દાવો કર્યો છે કે અમારા 7-7 ધારાસભ્યોએ ભાજપની આ ઓફરને ઠુકરાવી દીધી છે અને અમારો એક પણ ધારાસભ્યો તૂટવાનો નથી. કેજરીવાલે સાથે સાથે એમ પણ કીધું કે આ ભાજપે કંઈ પહેલીવાર નથી કર્યું, અગાઉ પણ અમારી સરકારને ઉથલાવવા માટે ભાજપે ઘણી વખત પ્રયાસ કરી જોયા છે, પરંતુ અમારી સરકાર મજબૂત છે અને તૂટવાની નથી. પણ એક વાત તો છે કે અત્યારે ભાજપનું જે ઓપરેશન લોટસ અને તોડફોડની જે ટીમ છે એ એટલી જબરજસ્ત સક્રિય છે કે ક્યારેક કોણ ખેલ પાડી દેશે એ ખબર નહીં પડે. તમને ખ્યાલ હશે કે મહારાષ્ટ્રની અંદર ઉદ્ધવ ઠાકરે ઊંઘતા રહ્યા હતા અને ભાજપે ત્યાં મોટો ખેલ પાડીને સરકાર બનાવી દીધેલી અને આ બધી બાબતોમાં ભાજપ મહારથી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.